ગઈકાલે બેટ દ્વારકામાં બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા, ત્યારે આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સલાયા ખાતે એક મહિલાને કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઈ ગયું હતું. રાજસ્થાનના અજમેરથી આવેલ પરિવારની એક મહિલાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. દ્વારકા જિલ્લાના બેટમાં આવેલ 8 લોકોમાંથી 2 કેસ પોઝિટિવ આવ્યાના માઠા સમાચાર મળતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી અને પોઝિટિવ આવેલા 2 દર્દીઓને ખંભાળિયા ખાતે આઇસોલેટ કરાયા હતા અને બેટ દ્વારકાને સીલ કરી આરોગ્ય તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા સર્વેની અને ચુસ્ત બંદોબસ્તની કાર્યવાહી હાથ ધરાઈ હતી અને 35 જેટલા લોકોને દ્વારકા ખાતે સરકારી હોસ્પિટલમાં ક્વોરન્ટાઇન કરાયા હતા. ત્યારે રાજસ્થાનથી દ્વારકા આવેલા તે જૂથ પૈકીના દ્વારકાના સલાઈએ, જેને ગઈકાલે કુવાડિયા ખાતે સરકારી ક્વોરન્ટાઇન કરી સેમ્પલ મોકલવામાં આવ્યા હતા, જેમાં સલાયામાં રહેતી લતીફા હુસેન નામની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં આઇસોલેટ કરવામાં આવી છે. જે બંનેના રિપોર્ટ આવતા તેમાંથી એક 50 વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને આ મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા આઇસોલેટ કરવામાં આવ્યા હતા. આમ વધુ એક કોરોનાનો કેસ સલાયામાં પોઝિટિવ આવતા જિલ્લાના વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. અજમેરથી આવેલી મહિલાના સંપર્કમાં કેટલા લોકો આવ્યા હતા અને કોને કોને મળ્યા હતા તે અંગે તપાસનો ધમધમાટ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે.